સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. નગરપાલિકાના 27 લાખના ઉચાપત કેસમાં થરાદની આઈસીઆઈસીઆઈ બેંકના એક કર્મચારીની અટકાયત. મામલો સામે આવતા પાલિકાના ચીફ ઓફિસર ઉતર્યા રજા પર. પાલનપુરમાં વહેલી સવારે બાળક માટે મોત બનીને આવી ટ્રક. ખેલ મહાકુંભ જીતીને આવી રહેલો બાળક અકસ્માતમાં હારી ગયો જિંદગીની જંગ. બિલડીમાં ખાડે ગઈ બીએસએનએલની સેવા. મોબાઈલ અને ઇન્ટરનેટની કથળતી જતી સુવિધાથી સ્થાનિક લોકો પરેશાન. પાલનપુર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને મુશ્કેલીમાં મૂકી દીધા તીસરી આંખે. બે માસના સમયગાળામાં 4000 વાહન ચાલકોના ઘરે પહોંચ્યા ઈ મેમો. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બહુ ચર્ચિત પાલનપુર નગરપાલિકામાં ચેક દ્વારા 27 લાખની ઉચાપત કેસમાં એક આરોપીની પૂર્વ પોલીસે ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપી થરાદ શાખાના આઈસીઆઈસીઆઈ બેંકનો કર્મચારીની છે. મહત્વની વાત તો એ છે કે ઉચાપત કેસમાં પાલિકાના ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ પણ શંકાના દાયરામાં આવી રહ્યા છે. અત્યારે પોલીસે પાલિકાના 27 લાખના ઉચાપત કેસના ગુના અંડર તપાસ કરી નિવેદન લઈ રહી છે. આ ઘટના બન્યા બાદ પાલિકાના ચીફ ઓફિસર રજા પર ઉતરી ગયા છે. આ ઉપરાંત મહત્વની વાત કરીએ તો પાલિકાના ચેકથી 27 લાખના ઉચાપતના કેસમાં પાલિકાના અન્ય કૌભાંડનો પણ પર્દાફાશ થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેસા. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાને લીધે અહીં દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે બનાસકાંઠા એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન થરાદ મીઠા હાઈવે પરથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન થરાદ મીઠા હાઈવે પર રોડની સાઈડમાં દારૂ ભરેલું ટેન્કર ઉભેલું હતું. ત્યારે પોલીસે આ ટેન્કરની તલાશી લેતા તેમાંથી 815 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 3,26,000 થાય છે. જ્યારે ટેન્કરનો ચાલક મોકાનો ફાયદો ઉઠાવી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ જણાવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસે તેમજ ટેન્કર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવસે ને દિવસે અંબાજીમાં ઘરફોડ ચોરીનો આતંકની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે અને પોલીસે આ બધીને અટકાવવાના બદલે હાથ ઉપર હાથ મૂકીને માત્ર પ્રેક્ષક બની ગઈ છે. સામાન્ય લોકો પર રોફ ચાડનારી પોલીસ ચોરીની ઘટનાઓ અટકાવવામાં નિષ્ફળ નીવડી રહી છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તસ્કરો માટે સૌથી ચોરી કરવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ બનતું જઈ રહ્યું છે અને પોલીસના ડર વગર તસ્કરો બેખોફ બનીને ચોરીને ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો અંબાજીમાં આવેલા વોર્ડ નંબર 8 વિસ્તારમાં બે ઘરોમાં તેમજ ગુલજારીપુરામાં એક ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા છે. યાત્રાધામમાં અંબાજીમાં બેખોફ બનેલા તસ્કરોને પોલીસનો હવે કોઈ પણ ભય રહ્યો નથી. પોલીસ નાઇટ પેટ્રોલિંગના દાવા કરી રહી ત્યારે આ તસ્કરોએ કરેલી ચોરી પોલીસના નાક નીચે કરી હોવાનું કહી શકાય. પવિત્ર યાત્રાધામની અંદર ગયા વર્ષથી ચોરીનો ત્રાસ બહુ વધી ગયો છે, જેના કારણે અંબાજીના લોકોની ઊંઘ આરામ થઈ ગઈ છે.
અહીંયા અમે ગઈ વર્ષે પણ આવેદનપત્ર આપ્યું છે અંબાજી પોલીસ પીએસઆઈને, પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને દિવસેના દિવસે ચોરોનો ત્રાસ વધી ગયો છે. ગઈકાલે મારા દુકાનનું પોતે પણ તાળું તૂટ્યું છે, જેનાથી અમારા દુકાનમાં કેસ કરી હતી એ પણ 4-5 હજારની કેસ અને રોકડ સામાન દુકાનમાંથી, અને અમે પોલીસને ગઈ ગમે ત્યારે કહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી. અને અહીંયા જે દરરોજ હોમગાર્ડ આવે છે એ પણ આવીને સુઈ જાય છે રાતે 1 વાગે જેવા, અને કોઈ ધ્યાન આપતા નથી, જેનાથી પોલીસ યાત્રાધામ અંબાજીમાં વધતી જતી ચોરીની ઘટનાને લઈ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ હવે સક્રિય બનીને અંબાજીમાં લોકોને તસ્કરોના ભયથી મુક્ત બનાવે, કારણ કે તસ્કરોના ડરના લીધે અંબાજીના લોકો રાત્રે ઊંઘ પણ લઈ નથી શકતા. ત્યારે આટલી ચોરીઓની ઘટના બાદ પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે જોવું રહ્યું. અંબાજીથી બીકે ન્યૂઝ ચેનલ માટે દેવેન્દ્ર પ્રજાપતિ. ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દોડશે ભારત સ્લોગન અંતર્ગત આજે લાખણી તાલુકાના ધૂણસોલ ખાતે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ધૂણસોલની શ્રી ગુરુકુળ ભારતીય વિદ્યાલય દ્વારા આયોજિત આ મિની મેરેથોન દોડમાં ઓપન ભાઈઓ માટે 10 કિલોમીટર અને બહેનોની ઓપન કેટેગરી માટે 3 કિલોમીટર અંડર 3 કિલોમીટર મેરેથોન દોડ યોજાઈ હતી. આ મિની મેરેથોન દોડમાં ગુજરાતભરમાંથી લગભગ 400 જેટલા યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. મેરેથોન દોડને કાર્યક્રમના અધ્યક્ષ દાંતીવાડા બીએસએફના ઓફિસર સેકન્ડ કમાન્ડર દિલીપસિંહ તથા સ્વામી રાજેન્દ્રએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. 3 કેટેગરી માટે યોજાયેલી આ મિની મેરેથોન દોડમાં પ્રથમ 10 નંબર પર આવનાર દોડવીરોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તારીખ 30/11/2019 રોજ લાખણી તાલુકાના ધૂણસોલ ગામે શ્રી ગુરુકુળ ભારતીય વિદ્યાલયમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કુલ 3 યુનિટો રાખવામાં આવી હતી. અને આ મેરેથોન દોડનું મુખ્ય ઉદ્દેશ આપણા દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા પૂરા ભારતમાં ચાલી રહેલું જોરદાર મુહિમ ફિટ ઇન્ડિયા અંતર્ગત રન ફોર ફિટનેસનો હતો, જેમાં આપણા દેશના સ્પોર્ટ્સમેન મેજર ધ્યાનચંદજી જેવા આપણને મળ્યા અને જે ફિટનેસ માટે આજે આપણા દેશના યુવાનો માટે પ્રેરણાસ્રોત છે. અને આજની આ મેરેથોનમાં કુલ 400+ સ્પર્ધકોએ જોડાયા હતા અને આ ઇવેન્ટમાં પ્રોત્સાહિત રૂપે ₹65,000ના રાશિના ઇનામો આપવામાં આવ્યા હતા. દોડવું એ શરીર માટે સારી બાબત છે, અને જો લાખણી જેવા નાના સેન્ટર પર મિની મેરેથોન દોડ યોજાય ત્યારે આટલી વિશાળ સંખ્યામાં લોકો હાજરી આપી શકતા હોય તો ડીસા, પાલનપુર, ધાનેરા અને થરાદ જેવા શહેરોમાં પણ આવી આયોજન કરવામાં આવે તો લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવી શકાય. લાખણીથી બીકે ન્યૂઝ ચેનલ માટે શાંતિલાલ સુથાર. રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂતોને પૂરતું સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે, પરંતુ જવાબદાર નર્મદા નિગમના કેટલાક અધિકારીઓની રહેમનજર હેઠળ કેટલાક કોન્ટ્રાક્ટરો કાગળ ઉપર કામગીરી બજાવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. બેજવાબદાર તંત્ર સામે સરકાર લાલ આંખ કરે તેવી ખેડૂતોની માંગ છે, જેના કારણે હજુ સુધી ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે મળ્યું નથી, તેમજ કેટલીક કેનાલો સફાઈ અને રિપેરિંગના અભાવે કોરી ધાકોર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોમાં તંત્ર અને સરકાર સામે આક્રોશ જોવા મળે છે. રવિ સિઝન નિષ્ફળ જઈ રહી છે. બાબર તાલુકાના તેતરવા અને ચલાદર ગામને સિંચાઈ માટે પાણી પૂરું પાડતી તેતરવા ચલાદર માઇનલ કેનાલ ખંડેર હાલતમાં પડી હતી. તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ ફરકતું નથી તેવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. શુક્રવારે તેતરવા અને ચલાવના ખેડૂતોએ જાતે રિપેરિંગ કરી સફાઈની કામગીરી હાથ ધરી હતી. હજુ સુધી કેનાલમાં પાણી ના આવતા ખેડૂતો માટે રવિ સિઝન બચાવવી મુશ્કેલ બની ગઈ છે, ત્યારે ખેડૂતોને અધિકારીઓના બદલે જાતે જ રિપેર કામ કરવું પડી રહ્યું છે. ચલાદર આવતી માઇનો કેનાલ નંબર 24માં આજે અમે બધા આજુબાજુના ખેડૂતો ભેગા થઈ અને આ કેનાલને જાતે રિપેરિંગ કરીએ છીએ. અમારે 2-3 દિવસથી પાણી આવતું નથી, નાળો તૂટી ગયો છે અને આ બાજુનું ખેતર પાણીથી ભરાઈ ગયો છે, અને અધિકારીઓને અમે રજૂઆત કરી હતી છતાં તેમણે અમારી વાત સાંભળી નથી, અને આજે અમારે જાતે આ રિપેરિંગ કામ કરવું પડે છે. કેનાલની સફાઈ થાય અને કેનાલની સફાઈ
બે કિલોમીટર સુધી અમે જાતે બધા ખેડૂતો ભેગા મળીને કરેલી છે, એ પણ સફાઈ બરાબર થઈ નથી એટલે છેડાના ખેડૂત સુધી પાણી પહોંચતું નથી. આજે આ અમારે બધો માલ જાતે બનાવી અને આ રિપેરિંગ કામ કરીએ છીએ અને સરકારને રજૂઆત છે કે તેઓ અમારા બધા ખેડૂતોની વાત સાંભળે અને આને જે કાર્યવાહી હોય તે અધિકારીઓને જાણ કરે અને આને લગતી બધી કામકાજ તેઓ કરે તો બહુ સારું રહે. સાફ સફાઈ અમે ખેડૂતો કરાવ છો, 20-25 જણા ખેડૂત દર વર્ષે અમે આવા છો. પાણીની અમારે પુષ્કળ જરૂર છે, તે પાણી અમને પૂરતું મળતું નથી. કેનાલ તીતરુએથી અહીં ગામ તલાદર સુધી પહોંચી છે, પણ પાણી આજ કાલે પહોંચ્યું હતું. પમદાડે નળ લાઈન તૂટી ગઈ, અમે અમારી જાત મજૂરી જિંદાબાદથી હાજર રહ્યા અને 20 જણા ખેડૂતો અમે આજે હાજર છો. સવારમાં 8 વાગે હાજર થયા છો, જ્યાં દાડાના 2 વાગવા આવ્યા ત્યાં સુધી ભૂસાન દર્શ્યા અહીં અમે મથા હર્યા. હજી સુધી કોઈ સરકારે અમારી રાહ હભળી નથી અને સરકારે હોય તો ગમે નથી અમારી રાહ હભળીને પાણી અમારે ક્ષેત્રે ક્ષેત્રે પહોંચતો કરે. તે તરુઆથી નીકળેલી ચલાદર માઇનોર કેનાલ 24 બરાબર, એ કેનાલમાં આટલા વર્ષથી પાણી આવે છે, પણ કાયમી અમે જાતે સાફ કરા છો. કોઈ સાફ કરવા કોઈ આ સરકાર આવતું નથી, તો અમારી આટલી રજૂઆત તમે ખેડૂતોની સાંભળો. અમે ખૂબ અતિશય દશે થશો તો છતાં અમને કોઈ સહારો મળતો નથી અને અત્યારે અમે જાતે બાંધતા હરા. 20 ખેડૂતો આવીને જાતે અમે તૂટી જેલ નાળો બાંધતા હરા. ખેડૂત જગતનો તાત છે અને જગતનો તાત અત્યારે દુઃખી છે, ત્યારે સરકારે ખેડૂતોના હિત અંગે વિચારી આ વિસ્તારમાંથી પસાર થતી કેનાલોની સફાઈ કરાવવી જોઈએ, જેથી ખેડૂતનો સરકાર પર ભરોસો કાયમ રહે. બાબરથી બીકે ન્યૂઝ ચેનલ માટે ભારમલ માળી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં વહેલી સવારે બાળક માટે મોત બનીને આવી ટ્રક. ખેલ મહાકુંભ જીતીને આવી રહેલો બાળક અકસ્માતમાં હારી ગયો જિંદગીની જંગ. બિલડીમાં ખાડે ગઈ BSNLની સેવા. મોબાઈલ અને ઇન્ટરનેટની કથળતી જતી સુવિધાથી સ્થાનિક લોકો પરેશાન. પાલનપુર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને મુશ્કેલીમાં મૂકી દીધા તીસરી આંખે. 2 માસના સમયગાળામાં 4,000 વાહન ચાલકોના ઘરે પહોંચ્યા ઈ મેમો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. આજે વહેલી સવારના સમયે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં એક દર્દનાક ઘટના બની છે. વહેલી સવારના સમયે હાઈવે પર રોડ ક્રોસ કરતા કિશોર પર ટેન્કરનું ટાયર ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગોધરા ખાતે ખેલ મહાકુંભમાં ભાગ લઈ પાલનપુરમાં પરત ફરતી સમયે બે નાની વયના બાળકો હાઈવે પર રસ્તો ઓળંગી રહ્યા હતા. તે દરમિયાન કાળનો કોળિયો બની આવેલા ટેન્કર ચાલકે બે માસૂમ બાળકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં એકને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે 10 વર્ષીય સિરાજુદ્દીન સિંધી નામના બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું. ગઢ વિમળા વિદ્યાલયમાં 4th ધોરણમાં અભ્યાસ કરતો સિંધી સિરાજુદ્દીનના ખેલ મહાકુંભમાં બનાસકાંઠામાં પ્રથમ અને ગુજરાતમાં 8th ક્રમે આવ્યો હતો. ફૂલ જેવા બાળકની ઘરે રાહ જોતા પરિવારને ક્યાં ખબર હતી કે ન જાણ્યું જાનકીએ સવારે શું થવાનું છે. સવારે અકસ્માતમાં માસૂમ બાળકના મોતના સમાચારથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સંદેશ. પવિત્ર યાત્રાધામ અંબાજી જતા અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ત્રિશુળિયા ઘાટ પર અકસ્માતોની ઘટનાઓ નવી નથી રહી. એકદમ તીખી ચડાઈ અને તીક્ષ્ણ વળાંકના લીધે અહીં વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રિશુળિયા ઘાટ પરથી ખાંડનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી ટ્રકને આ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. ટ્રકના ચાલકે ત્રિશુળિયા ઘાટ પર ટ્રકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ટ્રકમાં ભરેલો ખાંડનો જથ્થો પણ રસ્તા પર ઢોળાઈ ગયો હતો. ગનીમતે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અંબાજી જતા રસ્તામાં ત્રિશુળિયા ઘાટ પર સર્જાઈ રહેલી અકસ્માતોની ઘટનાને લઈ યાત્રીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ઉપરાંત આ તમામ અકસ્માતો હનુમાન દાદાના મંદિર નજીક જ બનતા હોય છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળી રહે તે માટે વિવિધ મંડળો દ્વારા શાંતિ પાઠ તેમજ હવન પણ કરવામાં આવ્યા છે. અંબાજીથી બીકે ન્યૂઝ ચેનલ માટે દેવેન્દ્ર પ્રજાપતિ. આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથક થરાદ અને વાવ તાલુકાના શિક્ષકો ધરણા પર ઉતરી આવ્યા હતા અને પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી શિક્ષકો પોતાની પડતર માંગણીને લઈ સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આજ સરહદી વાવ તાલુકામાં પણ 200થી વધુ શિક્ષકો 4200ના ગ્રેડ પે મામલે ધરણા પર ઉતરી આવ્યા હતા. આજે ધરણા પર બેઠેલા શિક્ષકોએ તેમની પડતર માંગણીઓને લઈ વાવના મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત શિક્ષકોના પડતર પ્રશ્નોની માંગણીઓને આજે વાવ તાલુકા પંચાયત અંતર્ગત મામલર કચેરી વાવ ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં અમારી તાત્કાલિક માંગણીઓ સરકારશ્રી સંતોષે, નહીં તો આગળના કાર્યક્રમોની જવાબદારી જે તે સરકારશ્રીની રહેશે. અને આજે અમે ધરણાનો કાર્યક્રમ વાવ મામલર કચેરી ખાતે રાખીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. આજરોજ સમગ્ર શિક્ષકોના, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકોના 5 પ્રશ્નો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના 2 પ્રશ્નોને લઈને વાવ તાલુકાના પ્રાથમિક શિક્ષકો ધરણા ઉપર બેઠેલા છે. અમારી માંગ ઝડપથી સરકારશ્રી સાંભળે અને ત્વરિત એ નિર્ણય લઈ અને જે અમને અન્યાય થયો છે એ અન્યાયને પૂર્ણ કરી અને અમને 4200 ગ્રેડ પે આપે અને જૂની પેન્શન યોજના સત્વરે દાખલ કરે એવી અમારી સમગ્ર શિક્ષકોની માંગ છે. અમારી માંગ નહીં સંતોષાય તો જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને દેશ લેવલે પણ અમારા આ કાર્યક્રમો ચાલુ રહેશે. બસ જ તો આ તરફ થરાદમાં પણ શિક્ષકોનો રોષ ચરમસીમા પર જોવા મળ્યો હતો.
વાવની જેમ થરાદમાં પણ 4200 ગ્રેડ પેના મુદ્દે શિક્ષકો થરાદની પ્રાંત કચેરી પર ધરણા પર ઉતરી આવ્યા હતા અને પોતાની પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર પાઠવ્યું હતું. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજર છે રાજપૂત. તો આ તરફ ધાનેરામાં પણ આજે શિક્ષકોના તેવર તીખા જોવા મળ્યા હતા. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ ઘટક સંઘ દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસે 7 માંગણી સાથે ધાનેરાના લાલચોક ખાતે બપોરના ધરણા યોજી દેખાવો કરવામાં આવ્યા હતા. હવે પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ પોતાની માંગણી સાથે સરકાર સામે બાયો ચડાવી છે. આજે શિક્ષણ સંઘ સાથે જોડાયેલી શાળાના શિક્ષકો લાલચોક ખાતે એકત્રિત થયા હતા અને ગુજરાત પાસે 2 માંગણી જ્યારે કેન્દ્ર સરકાર પાસે 5 માંગણી મૂકી છે. શરૂઆતમાં લાલચોક ખાતે શિક્ષકોની હાજરી સારી એવી જોવા મળી હતી, જોકે વિશાળ હાજરી સાંજ પડતા પડતા ખૂબ જ ઘટી ગઈ હતી. ધાનેરા તાલુકાની 127 શાળામાં અંદાજિત 1000થી વધુ શિક્ષકો ફરજ પર છે, જ્યારે આજે શિક્ષકોના હક માટેના જ આ કાર્યક્રમમાં ધાનેરા તાલુકાના તમામ શિક્ષકો આ ધરણામાં હજાર જોવા મળ્યા હતા. હવે જોવાનું એ છે કે સરકાર શિક્ષકોની માંગણી પૂરી કરે છે કે કેમ, જ્યારે સંઘના હોદ્દેદારો દેશવ્યાપીની હડતાલની હાલ સરકારને ચીમકી આપી રહ્યા છે. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. આજ રોજ દાંતીવાડા તાલુકા ખાતે દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ શિક્ષકોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી દાંતીવાડાના મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું. શિક્ષકોની પડતર માંગણીઓને પગલે આજે દાંતીવાડા તાલુકાના શિક્ષકોએ ધરણામાં હાજરી આપી સફળ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આજના ધરણા કાર્યક્રમમાં અમારી મુખ્ય માગણી છે જૂની પેન્શન યોજના, જે CPF પેન્શન યોજના, વર્ધિત પેન્શન યોજના છે, જેની અંદર શિક્ષકોને હળાહળ અન્યાય થઈ રહ્યો છે. એની અમારે તમામ શિક્ષકોને એની સામે ખૂબ જ સખત વાંધો છે. જો સંસદ સભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓને પેન્શન મળી શકતું હોય તો જે 58 થી 60 વર્ષ સુધી નોકરી કરતા હોય એવા અમારા શિક્ષક ભાઈ બહેનોને કેમ પેન્શન ના મળવું જોઈએ? તો અમારી સૌથી મુખ્ય માગણી એક જ છે કે અમારી જૂની પેન્શન યોજના જે છે એ ચાલુ કરો. બીજી અમારી મુખ્ય માગણી એને તાત્કાલિક અસરથી જલ્દીથી બધા ભેગા મળી એનો સકારાત્મક ઉકેલ લાવે એ દિશામાં સરકારશ્રીએ પ્રયત્ન કરવા જોઈએ. તેમજ આજના કાર્યક્રમમાં દાંતીવાડા તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનો પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત રહ્યા એ બદલનો શિક્ષક સંઘ વતી તમામનો ખૂબ ખૂબ આભાર માનું. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અમારા શિક્ષક સમાજને લગતા પ્રશ્નોને લઈ અને જે આજનો ધરણા કાર્યક્રમ તાલુકા લેવલથી શરૂ કર્યો છે એના કાર્યક્રમ અનુસંધાને આપણે જોઈએ તો દાંતીવાડા તાલુકામાં આજે અમારા શિક્ષક સમાજના સૌ શિક્ષક ભાઈ બહેનો અમને 100 શિક્ષકોનો ટાર્ગેટ આપ્યો હતો, સાથે જ 150થી વધુ સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી અને આજે ધરણા કાર્યક્રમ આપ્યો છે, જેમાં અમારા ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માગણી જે 1/4/2005 પછીની જે નવી વર્ધિત પેન્શન યોજના છે એ બંધ કરી અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો અમારો મુખ્ય મુદ્દો છે અને એની સાથે અન્ય 5 મુદ્દા પણ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના સાંકળવામાં આવ્યા છે. અને સાથે જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે એમના દ્વારા શિક્ષકોને 2010 પછીના શિક્ષકોને જે 4200 ગ્રેડ પે ન આપીને જે અન્યાય કરવાની વાત છે એને પણ મુખ્ય મુદ્દા તરીકે લીધો છે અને CCC અંગે 30/6/2016 પછીની જે પત્ર નથી કર્યો અને જે અન્યાય અમલવારી નથી કરી એના માટે પણ અમારું આજનું આંદોલન છે અને આજનો ધરણા કાર્યક્રમ છે. અમે સૌ સાથે મળી અને તાલુકા કક્ષાના પ્રશ્નો માટે પણ અમારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મહિપાલસિંહજી દેવડા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચમનલાલ વાઘેલા અને પ્રાગજીભાઈ મહામંત્રી શ્રી એમના આદેશ અનુસંધાને આજે શિક્ષકોને હાકલ થતાં બધા આજે અમે દાંતીવાડા તાલુકા મથકે એકઠા થઈ અને અમારો કાર્યક્રમ આગળ ધપાવીએ છીએ અને સાથે તાલુકાના કેટલાક અન્યાય થતા અમે મુદ્દાઓ આવરી લીધા છે. એની અંદર BRO ની કામગીરી માટે અમારા 90 જેટલા શિક્ષકો જે રોકાયેલા છે એમની કામગીરીમાંથી મુક્તિ મળે એના માટે પણ અમે જિલ્લા સંઘમાં આ આયોજન કરવાના છીએ અને અન્ય બીજા મુદ્દાઓની અંદર પણ જે વ્યાયામ શિક્ષકોને અન્યાય થયો છે, જે એસ્ટાટ આચાર્યશ્રીઓને પણ જે નિયમોમાં અન્યાય થયો છે એના માટે પણ અમે સકારાત્મક વલણ આવે એના માટે તૈયારી છે. GPFના હિસાબો પણ સમયસર મળે અને જે શાળાઓ મર્જ કરવાની વાત છે એ પણ ન થાય એના માટેનું અમારું આયોજન છે અને
વધુમાં જણાવતા જે ઓનલાઈન કામગીરી માટે શિક્ષકનો જે સમય બાળક સાથેનો જે છીનવાય છે એના માટે સ્પેશિયલ અલગ વ્યક્તિની નિમણૂક કરી અને જો બાળકો સાથે શિક્ષણ કાર્ય કરવાનો સમય વધુ મળે એના માટે પણ અમે શિક્ષણની ચિંતા કરીને પણ અમારા દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સમસ્ત શિક્ષક પરિવારજનો આજના દિવસે આજે મામલતદાર સાહેબ શ્રી દાંતીવાડાને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમારી માગણીઓ સંતોષે એવું અમે આયોજન વિચારી રહ્યા છીએ અને અગાઉના દિવસોમાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને અખિલ ભારતીય કક્ષાએ પણ જે કોઈ પણ યોગદાનમાં અમારે જોડાવાનું થશે એની અંદર દાંતીવાડો હર હંમેશ સાથે છે. આજ રોજ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મૈપાલસિંહ દેવડાની આગેવાની હેઠળ ધરણાનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો અને આ ધરણાના કાર્યક્રમમાં 150થી વધુ શિક્ષકોએ હાજરી આપી હતી. દાંતીવાડાથી બીકે ન્યૂઝ ચેનલ માટે મહેશ ચૌધરી. પોતાના પડતર પ્રશ્નોની માંગણી સરકાર સમક્ષ માણવામાં શિક્ષકો દ્વારા ચલાવવામાં આવી રહેલા ધરણા કાર્યક્રમોમાં લાખણી તાલુકાના શિક્ષકો પણ બાકી રહ્યા નથી. આજે લાખણી તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની પડતર માંગણીઓ સંદર્ભે સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જૂની પેન્શન નીતિ ચાલુ કરવા તેમજ નવી શિક્ષણ પદ્ધતિમાં શુદ્ધિકરણ કરવા મૂળ ઉદ્દેશથી સમગ્ર ગુજરાતના શિક્ષણ સંઘની માંગણી સરકાર સુધી પહોંચાડવા તેમજ શિક્ષકોની યોગ્ય માંગણીઓને વાચા આપવા શિક્ષક ઘટક સંઘ દ્વારા લાખણી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા લાભાર્થીઓને સીધો અને સરળતાથી લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે પાલનપુર તાલુકાના ગઢ પંથકના 70 લાભાર્થીઓને એક જ સ્થળ પરથી સરકારી લાભો મળી રહે તે માટે કુંભલમેર પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ પાલનપુરના મામલતદાર કમાલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ગઢ મડાણા, સલ્લા, પટોસણ, સાસમ, તાલેપુરા, વાસણી, કુંભાસણ, સલેમપુરા, કુંભલમેર, સુંઢા, દલવાડા, વેડંચા, ખોડલા, સામઢી, મોટાવાસ, સામઢી, રાજાણીવાસ અને સામઢી નાભાણીવાસના લાભાર્થીઓને સ્થળ પર જ ડોમિસાઇલ સર્ટિફિકેટ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, ફેમિલિયર રેશન કાર્ડને લગતી કામગીરી, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો સહિત અન્ય દસ્તાવેજો અને સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુરના તાલુકા વિકાસ અધિકારી એ બી પરમાર, પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાળજા, ગઢ જિલ્લા ડેલિગેટ કમુબેન દીપકભાઈ અંબાણી, તાલુકા ભાજપ મહામંત્રી પ્રતાપજી ઠાકુર સહિત સરકારી અધિકારીઓ, સરપંચો, તલાટીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. ડીસા એસટી ડેપો ખાતે આજે દત્તોપંત ઠેંગડીના જન્મને 100 વર્ષ પૂરા થતા જન્મ શતાબ્દિ ઉજવવામાં આવી હતી. ડીસા એસટી ડેપોના ભારતીય મજૂર સંઘ દ્વારા કરવામાં આવેલી આ ઉજવણી અંતર્ગત આજે એસટીના કર્મચારીઓએ દત્તોપંત ઠેંગડીને ફૂલહાર અર્પણ કર્યા હતા અને લોકોને દત્તોપંત ઠેંગડીના જીવન વિશે સમજણ આપી હતી. આ પ્રસંગે આજે વિદ્યાર્થીઓ, મુસાફરો અને એસટીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ડીસા તાલુકાના ભીલડી વેપારી મથકે જે 35 ગામોનું સેન્ટર છે તેમજ રેલવે જંકશન છે તેમજ ભીલડી આજી પર જીનાલય જૈનનું તીર્થધામ છે જેથી કરી લોકોની અવર જવર રોજિંદી વધુ છે. પરંતુ સ્વદેશી ગણાતા BSNL કંપની દ્વારા મોબાઈલ ટાવરનું નેટવર્ક વારંવાર ખોરવાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ BSNL બ્રોડબ્રેન્ડની સુવિધા વારંવાર ખોરવાઈ જાય છે. આ અમારા સંવાદદાતાએ પાલનપુર BSNL ઓફિસમાં ટેલિફોનિક પર પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે કેબલ કપાયેલ હોવાથી BSNL નેટવર્ક બંધ છે, જેની કામગીરી ચાલુ હોવાનું જણાવેલ હતું, પરંતુ 4 દિવસ થયા હોવા છતાં BSNL નેટવર્ક ચાલુ થયેલ નથી. આજ સુધીમાં બીજે કોઈ નથી ગયો. સતત પાછળના 2 મહિનાથી અને પાછળના 4 દિવસથી સળંગ BSNL ટાવર બિલકુલ આવતો નથી. પણ હેરાન પરેશાન થઈ ગયેલા હતા. મારા પરિવારની અંદર BSNL ચાર કાર્ડ તેમજ સતત હેરાન થઈ ગયા છે. હવે એમ લાગે છે કે જો કંપની આવનાર થશે તો અમારે બીજી કંપનીમાં જવાની જરૂર પડશે એવું અમે વિચારી રહ્યા છીએ. કારણ કે અમને જે ફેસિલિટી કંપની નથી આપતી BSNL વાળા તો અમારે બીજી કંપનીમાં જવાનું લાગે એવું અમને લાગી રહ્યું છે. હાલની તારીખ BSNL ની કંપની બીજી કંપનીઓ એટલી બધી ફેસિલિટી આવે છે તો એક
ગવર્મેન્ટ દ્વારા છે, અર્થ ગવર્મેન્ટ છે, તો સારી ફેસિલિટી મળવી જોઈએ અને સારું એમ કહેવાનું નેટવર્ક બી મળવું જોઈએ, પણ આ મળવું નથી. અમે એવું અધિકારી રજૂઆત કરી દીધું જ્યાં જલ્દી બંધ થયું સુધી આ કામ કરી દે સારો, અને અમે અધિકારીને ફોન દ્વારા બી જોણ કરે પણ હજી એનો નિકાલ આવતો નથી. એવું અમે કસ્ટમર છીએ, બિલ્ડીંગના રહેવાસીઓ છીએ, પણ એનો કંઈ હજી નિકાલ આવતો નથી. આજે જ્યારે દરેક કંપની ડિજિટલ ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે ભારત સરકાર સંચાલિત ભારતીય દૂરસંચાર નિગમ લિમિટેડે પણ પોતાની સર્વિસ સુધારવી જરૂરી છે. બિલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. ફરી સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને મુશ્કેલીમાં મૂકી દીધા તીસરી આંખે. બે માસના સમયગાળામાં 4000 વાહન ચાલકોના ઘરે પહોંચ્યા ઈમેમો. વિરામ બાદ સ્વાગત છે. પત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. જિલ્લા મથક પાલનપુર શહેરમાં જાહેર માર્ગ પર લાગેલ સીસીટીવી કેમેરાએ ટ્રાફિકના નિયમોને તોડનાર વાહન ચાલકો માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. પાલનપુર શહેરમાં છેલ્લા બે માસથી ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર 4000 જેટલા વાહન ચાલકોને ઘરે ઈમેમાં મોકલવામાં આવ્યા છે. પાલનપુર શહેરમાં દરરોજના 50થી વધુ ઈમેમાંથી વાહન ચાલકોને દંડ કરવામાં આવી રહ્યો છે. જાહેર માર્ગ પરનો પાર્કિંગ, રોંગ સાઈડ, સીટ બેલ્ટ વગર, 3 સવારી તેમજ ચાલુ વાહને ફોન પર વાતની મજા લેતા વાહન ચાલકો સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહ્યા છે. અને જ્યારે ઘરે બેઠા ફોટા સાથે દંડની રકમ ભરવાઈ કરવાનું ઈમેમો આવે ત્યારે ખબર પડે છે કે હવે ટ્રાફિકના નિયમને તોડવું કેટલું મોંઘું બની ગયું છે. રાજ્ય સરકારે સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ અંતર્ગત પાલનપુર શહેરમાં જુદા જુદા જાહેર માર્ગ પર 147 જેટલા સીસીટીવી કેમેરા વાહન ચાલકો ઉપર બાજ નજર રાખી રહ્યા છે અને તેનું સતત મોનિટરિંગ પણ કંટ્રોલ રૂમમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે માસમાં 4000 જેટલા ઈમેમાં વાહન ચાલકોને આપવામાં આવ્યા છે, જેની દંડ રકમ અંદાજિત 10 લાખ રૂપિયા થાય છે. ગત ઓક્ટોબર માસમાં 2017 ઈમેમાં સાથે 5 લાખથી વધુ રકમનો દંડ વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો છે. જ્યારે ચાલુ માસે એટલે કે નવેમ્બરમાં અત્યાર સુધી 1900 જેટલા ઈમેમાં સાથે 4.5 લાખનો દંડ વાહન ચાલકોને ઘરે બેઠા ફટકારવામાં આવ્યો છે. જોકે ઈમેમાનો દંડની ભરપાઈ કરવામાં વાહન ચાલકો હજુ આળસ દાખવી રહ્યા છે, જેના લીધે દંડની વસૂલાત ધીમી ગતિએ ચાલી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે ટ્રાફિકના નિયમને અંકુશમાં રાખવા માટે માત્ર પાલનપુર શહેર વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટથી સરકારની તિજોરીમાં બમણી આવક ઊભી થાય છે. ગુજરાત સરકારશ્રીના સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક જિલ્લાઓમાં
સીસીટીવી કેમેરા કે જ્યાં ચાર રસ્તા પડતા હોય અથવા મહત્ત્વના લોકેશન હોય તેવી જગ્યાએ લગાવવાનો એક પ્રોજેક્ટ શરૂ કરેલ છે, જે ભાગરૂપે અત્રે બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર શહેરમાં કુલ 147 આવી રીતે કેમેરા લગાવવામાં આવેલ છે, જેનું મોનિટરિંગ એક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે જેને સીસીસી રૂમ કહે છે. ત્યાં મોનિટરિંગ કરવા માટે જાણકાર માણસોને કુલ 48 પોલીસને ટ્રેનિંગ આપવામાં આવેલી અને ટ્રેનિંગ આપ્યા પછી એ મોનિટરિંગનું કામ શરૂ કરવામાં આવેલું છે. અને જે લોકો ગેરકાયદેસર પાર્કિંગ કર્યું હોય, ત્રણ સવારી બાઇક ઉપર જતા હોય, સીટ બેલ્ટ પહેર્યો ના હોય અથવા તો ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલ ઉપર વાત કરતા હોય, તેવા એમવી એક્ટની જોગવાઈ હેઠળ ગુના કરતા હોય તેવા લોકોને પકડીને તેઓને ઈ મેમા આપવામાં આવે છે. અને ગયા 10મા મહિનામાં કુલ 2017 ઈમેમા આપવામાં આવેલા અને આ મહિને પણ 2000 જેટલા ઈમેમા થવામાં છે. પાલનપુર શહેરમાં સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસી કેમેરાથી ટ્રાફિકના નિયમો પર અંકુશ રાખવાની સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વો પર અંકુશ રાખવામાં પોલીસને સારી એવી સફળતા મળી છે. તેમજ પોલીસ દફતરે નોંધાયેલા ગંભીર ગુનાની તપાસમાં ગુનેગાર સુધી પહોંચાડવામાં પોલીસ માટે સીસી કેમેરા એ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાસગુજ પ્રોજેક્ટની જે વાત કરી એ ટ્રાફિક મેનેજમેન્ટ માટે તો ઉપયોગમાં આવે જ છે, ઉપરાંત કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ બની હોય, કોઈ ગુનો એવો દાખલ થયો કે જે વણ શોધાયેલો હોય તો એને શોધવા માટે પણ આ એક સારું ટેકનોલોજીનો ઉપયોગ છે, જે તપાસ કરનાર અધિકારી હોય એ આ સાસગુજ પ્રોજેક્ટમાં આવીને કેમેરા ચેક કરીને આ ગુનો શોધવાની દિશામાં પણ એને સારી એવી મદદ મળે છે. અને આ રીતે પણ ભૂતકાળમાં ગયા થોડાક સમયમાં ઘણા ગુના આ રીતે વણ શોધાયેલા જે હતા એ શોધી શક્યા છીએ અને આ દિશામાં પણ એક ગંભીર ગુના થતા અટકાવવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ બની રહેલ છે. સીસીટીવી કેમેરાની મદદથી પાલનપુરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે, ત્યારે પાલનપુર શહેરના લોકોએ પણ આ બાબતે ગંભીર બનીને સીસીટીવી કેમેરા લાગેલા હોવાની આદત બનાવી દેવી જોઈએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેસા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર નગરપાલિકાના 27 લાખના ઉચ્ચાપત કેસમાં થરાદની આઈસીઆઈસીઆઈ બેંકના એક કર્મચારીની અટકાયત. મામલો સામે આવતા પાલિકાના ચીફ ઓફિસર ઉતર્યા રજા પર. પાલનપુરમાં વહેલી સવારે બાળક માટે મોત બનીને આવી ટ્રક. ખેલ મહાકુંભ જીતીને આવી રહેલો બાળક અકસ્માતમાં હારી ગયો જિંદગીની જંગ. બિલડીમાં ખાડે ગઈ બીએસએનએલની સેવા. મોબાઈલ અને ઇન્ટરનેટની કથળતી જતી સુવિધાથી સ્થાનિક લોકો પરેશાન. પાલનપુર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને મુશ્કેલીમાં મૂકી દીધા તીસરી આંખે. 2 માસના સમયગાળામાં 4000 વાહન ચાલકોના ઘરે પહોંચ્યા ઈ મેમો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.